गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 7 आधुनिक भारत में कला। तो विद्यार्थी मित्रों, गई काले आपणे कांगड़ा शैली अने अन्य चित्र शैलीओ विषे भण्या हता। आजे आपणे राजा रवि वर्मा विषे भणीशुं। राजा रवि वर्मा ईस्वीसन 1848 થી ઈસવીસન 1906 સુધીનો તેમનો સમયગાળો ગણવામાં આવે છે। કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા। જે રવિ વર્મા હોય છે એ પોતે રાજવી કુટુંબમાં જન્મેલા હોય છે અને રાજવી કુટુંબના સભ્ય હોવાથી તેમને રાજા રવિ વર્મા તરીકે ઓળખાય છે। તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પાશ્ચાત્ય કલાની વ્યાપક અસર જોવા મળતી। રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી। જે રવિ વર્મા હતા રાજા, એ પોતે એમના ઘરે યુરોપિયન મહેમાન આવતા અને એ લોકોથી જોડેથી એમને પોતે ચિત્ર શીખ્યા હતા અને એમને કલાનું શિક્ષણ અને એમની જોડેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને પોતાની જે શૈલી હતી એ વિકસાવી હતી। તેમના ચિત્રો વાસ્તવદર્શી છે। વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી। તેમને વ્યક્તિના ચિત્રો દોરવામાં એમની સિદ્ધિ અનન્ય રહી છે। પોતે વ્યક્તિચિત્રો દોરતા હતા। તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું। તેમને પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે। એમને જે પૌરાણિક ધર્મગ્રંથો હતા અને આપણું જે સંસ્કૃત સાહિત્ય હતું એને આલેખિત પ્રસંગો અને પાત્રોનું કેન્દ્રમાં રાખી એમને એવા ચિત્રો દોર્યા છે। તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા। એમના જે ચિત્રો દોરેલા હતા એમાં મુખ્યમાં શું હતું તો વિરાટનો દરબાર હતો। એના પછી જે ગંગા છે એનું અવતરણ, ઉર્વશી અને શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે એમના મુખ્ય ચિત્રો હતા। રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી હતી। એમને 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ એમણે શરૂ પણ કરી હતી રવિ વર્માએ। આ પ્રેસમાં છાપવામાં આવેલા હિન્દુ દેવ દેવતાઓના ચિત્રો તેની ઓછી એટલે કે સામાન્ય કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા। એમણે જે પ્રેસ ખોલી હતી બરાબર, એમાં દેવી દેવતા, હિન્દુના જે દેવી દેવા દેવતા હોય, ભગવાન હોય, એમના જે ચિત્રો એ શું કરતા, ઓછી કિંમતમાં આપવામાં આવતા, એટલે જે સામાન્ય લોકો હોય, ગરીબ લોકો હોય, એ પણ એ પોતે ખરીદી શકતા હતા। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિ વર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાય પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા। જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ પોતે વડોદરાના હતા અને જે ભાવનગરના રાજવી રાજા રવિ વર્માને નિમંત્રણ આપી એમને રાજકુટુંબના અનેક કેટલાક પૌરાણિક ચિત્રો જે હતા એમને તૈયાર કરાવ્યા હતા। તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે। જે જેમને ચિત્રો દોરેલા એ બધા જે સંગ્રહાલયો છે, આર્ટ ગેલેરી છે અને ભાવનગરનો જે દરબાર જે છે એમાં સચવાયેલા છે એમના ચિત્રો। બ્રિટિશ સરકારે તેમને કેસરે હિંદનો ખિતાબ આપી સન્માન્યા હતા। જે બ્રિટિશ સરકાર હતી, જે અંગ્રેજો હતા, એમને એમને કેસરે હિંદનો ખિતાબ આપ્યો હતો અને એમને સન્માન કર્યું હતું। તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા। તેઓ કલાના રાજા કહેવાતા, એ ચિત્ર દોરવામાં એમને મહત્ત્વપૂર્ણ
योगदान छे अने खूब सुंदर चित्र दोरता एटले के कलाना राजा कहेवाता अने देशनी अमूल्य धरोहर हता राजा रवि वर्मा। अहींया एमनो फोटोग्राफ पण आप्यो छे राजा रवि वर्मानो। एना पछी आवशे रविन्द्रनाथ टागोर ईस्वीसन 1861 थी ईस्वीसन 1941 में थई गया छे रविन्द्रनाथ टागोर। गीतांजलि महाकाव्य माटे नोबल पारितोषिक सम्मानित कविवर रविन्द्रनाथ टागोर प्रतिभावान चित्रकार पण हता। ए पोते कविवर हता रविन्द्रनाथ टागोर अने गीतांजलि जे एमनी महाकाव्य हती एना माटे एमने नोबेल पारितोषक थी एमने सम्मानित पण करवामां आव्या हता। ए पोते कविनी साथे साथे ए पोते एक सारा सुंदर चित्रकार पण हता। शांतिनिकेतनने तेमणे साहित्य संगीत नृत्य चित्र वगैरे कलाओनुं संगम तीर्थ बनाव्युं हतुं। तेमणे भारतीय अने पाश्चात्य कला जेवी परंपरागत कलानी असरमांथी मुक्त रही पोतानी आगवी चित्रशैली विकसावी हती। ते पोते भारतीय अने पाश्चात्य कला जेवी परंपरागत जे आपणी कला छे एने असरमांथी मुक्त रही पोते एक चित्रशैली विकसावी हती जेने कारणे तेमने आधुनिक भारतीय चित्रकलाना भीष्म पितामह तरीके ओळखवामां आवे छे। जे तेमने चित्रकला विकसावी हती जे चित्रनी शैली एना कारणे तेमने आधुनिक भारतीय चित्रकलाना शुं कहेवामां आवे छे भीष्म पितामह तरीके एमने ओळखवामां पण आवे छे। तेमने 2000 करता पण वधारे चित्रोनुं सर्जन कर्युं छे। एमने 2000 करता पण वधारे चित्रो दोरेला छे। तेमना चित्रोमां रेखामां गति रंगोमां ताजगी अने निरूपणमां भावात्मक जोवा मळे छे। ए ज्यारे चित्र दोरता एटले रेखा दोरता एमां एमने गति जोवा मळे छे अने रंगोमां जे ताजगी आपणने महसूस थाय छे एमना रंगो पूरेला आपणे जोयुं तो एमां एकदम ताजगी अनुभवाय छे अने जे एमनुं निरूपण करेलुं छे एमां भाव रजू थयेला जाणे रियल पेंटिंग बनावी होय एवुं लागे छे। एटले के रविन्द्रनाथ टागोरना चित्रो शांतिनिकेतनमां रविन्द्र भवनमां अने दिल्लीनी नेशनल गैलरी ऑफ मॉडर्न आर्टमां पण संग्रहित छे। तेमणे जे दोरेला चित्रो छे ए शांतिनिकेतन संस्था जे छे एमां छे रविन्द्र भवनमां छे अने दिल्लीनी जे नेशनल गैलरी ऑफ मॉडर्न आर्टमां पण एमना चित्रो संग्रह करवामां आवेला छे। कविवर चित्रकलानी पद्धतिसरनी तालीम लीधी न होवा छतां तेमनी तीव्र संवेदना अने अंतःप्रेरणाए तेमने सर्जनात्मक अभिव्यक्तिने प्रेरक बळ पूरू पाड्युं छे। तो कविवर जे चित्रकलानी पद्धतिसर तालीम तेमने लीधी नहोती जे रविन्द्रनाथ टागोरे એ પોતે જ પોતાના અંતકરણથી જ અંતઃ પોતાની જાતની પ્રેરણાથી જ પોતે ચિત્ર દોરતા હતા અને પોતે અભિવ્યક્તિનું એક પ્રેરક બળ પૂરું પાડ્યું છે। હવે ત્રીજા નંબરમાં આવશે અવનીન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1871થી ઈસવીસન 1941માં અવનીન્દ્રનાથ ટાગોર થઈ ગયા એવું માનવામાં આવે છે। એ પોતે બંગાળમાં જન્મેલા હતા અને બંગાળમાં જન્મેલ અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુઘલ તાંજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો। જો હવે અવનીન્દ્રનાથ ટાગોર જે હતા એમણે ભારતીય મુઘલ તાંજોર અને ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલી એમણે ઝીણવટપૂર્વક એકદમ સરસ રીતે એમણે અભ્યાસ કર્યો હતો ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલી તેમજ પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીના ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી હતી। તેમણે જે પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવ્યું અને એક નવી દિશા તરફ એ આગળ વધ્યા। જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળે છે। એ પોતે જ્યારે ચિત્ર દોરતા ત્યારે કેવું લાગતું એમાં ભાવ ઊભો થાય રિયલ ચિત્ર લાગે એવું અને જાપાનીઝ વોશ પદ્ધતિથી એમણે ચિત્ર દોરેલા એટલે કે એમાં વાતાવરણની ગહનતા પણ જોવા મળે છે અને પાત્રોની જે ભાવવાહિતા છે એ પણ આપણને ધબકતી જોવા મળે છે। તેમણે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી। એમણે ચિત્રકળાનો પ્રસાર કરવા માટે લોકો
ने चित्रकला प्रत्ये ओळखे अने ए कला विषे शीखे एना माटे एमने बंगाळ स्कूल ऑफ आर्टनी पण एमने स्थापना करी हती। ए समय में अस्तित्वमां आवेली चित्र शैली बंगाळ स्कूल ऑफ आर्ट शैली तरीके नामना पामी हती। ए समय में ज्यारे चित्र शैली नामना पामी हती ए कया नामे ओळखाती हती तो बंगाळ स्कूल ऑफ आर्ट शैली तरीके नामना पामी हती अने ओळखाती हती। आज रवींद्रनाथ टागोरे द्वारा निर्मित भारत माता चित्र दौरेलू से यहाँ देखाय से। तो आज त्रणे राजा रविवर्मा रवींद्रनाथ टागोर अने रवींद्रनाथ टागोरे चित्रकला में खूबज तेमने नामना मेळवी से अने तेमने सम्मान पण करवामां आव्युं छे। तो विद्यार्थी मित्रों हवे तमारे घरेथी आ जे चित्रकारो छे एमना विषे तमारे वाँचवानुं छे अने मोढे पण करवानुं छे। त्यारबाद तमारे आ पाठनो जे स्वाध्याय छे ए तमारे घरेथी लेसनमां होमवर्कमां लखवानुं छे। थैंक यू।